આજે તારીખ 7/3/2019 ગુરુવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું શૈલજા શુક્લા. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આરંભ થયો છે. જામનગર જિલ્લામાં કુલ 34,000થી વધુ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 18,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પ્રથમ પેપર પૂર્વે જામનગરમાં મેયર હસમુખભાઈ જેઠવા તથા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પરીક્ષાર્થીઓનું અભિવાદન કર્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં DDO ડોક્ટર મનીષકુમાર બંસલ તથા SP રોહન આનંદે પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. જામનગર જિલ્લામાં કુલ 259 તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 197 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. પરીક્ષાના પ્રથમ દિવસે હાલારમાં કોઈ કોપી કેસ નોંધાયો નથી. જામનગર વકીલ મંડળનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. વકીલ મંડળની કારોબારી સમિતિએ મંડળના પ્રમુખ ભરતભાઈ સુવા તથા ઉપપ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. અવિશ્વાસની દરખાસ્ત મુદ્દે રાજ્યની બાર કાઉન્સિલ નિર્ણય કરશે. ઉલ્લેખનીય છે કે વકીલ મંડળના પ્રમુખ તથા મંડળની કારોબારીને બરખાસ્ત કરવામાં આવી છે, પરંતુ કારોબારીના મતે મંડળના પ્રમુખ પાસે આવી સત્તા નથી. પ્રજાના વિવાદો ઉકેલવાની જવાબદારી વકીલોના શિરે છે ત્યારે વકીલ મંડળમાં જ વિવાદ થવો મંડળની અને ન્યાયતંત્રની ગરિમાને નુકસાનકારક છે. મંડળની કારોબારી સમિતિએ નોબત કાર્યાલયની મુલાકાત લઈ સમગ્ર ઘટનાક્રમ અંગે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. જમાત ઉદ દાવાના વડા હાફિઝ સઈદે પોતાના ઉપરથી પ્રતિબંધ હટાવવા સંયુક્ત રાષ્ટ્રમાં અરજી કરી હતી. સંયુક્ત રાષ્ટ્રએ હાફિઝની અરજી ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે હાફિઝ 2008ના મુંબઈ હુમલાનો માસ્ટર માઇન્ડ છે. હાફિઝ પર સંયુક્ત રાષ્ટ્રએ 2008માં જ પ્રતિબંધ લગાવ્યો હતો, જે યથાવત રહેશે. હાફિઝની અરજી રદ થવી ભારતની વધુ એક જીત સમાન છે. આજે મોદી સરકારના કાર્યકાળની અંતિમ કેબિનેટ બેઠક યોજાઈ હતી. બેઠકમાં સરકારે SC ST તથા OBC માટે જૂની 200 પોઈન્ટ રોસ્ટર સિસ્ટમને અમલી બનાવવા નિર્ણય લીધો છે. ઉપરાંત 50 નવા કેન્દ્રીય વિશ્વવિદ્યાલયો મંજૂર કર્યા છે. શુગર મિલ્સને રૂપિયા 2,790 કરોડનું વધારાનું ફંડ ફાળવ્યું છે. ઉપરાંત દેશભરમાં ઘણા પાવર પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાતમાં કુલ 42,675 ડિફોલ્ટરો પાસેથી કુલ 40,222 કરોડનો ટેક્સ વસૂલવાનો બાકી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય પર કુલ 2.14 લાખ કરોડથી વધુનું દેવું છે. દેવાદાર હોવા છતાં સરકાર ટેક્સ વસૂલવા પ્રત્યે ઉદાસીન છે. યુપીના મેરઠમાં હિંસા ભડકી છે. ગેરકાયદે બાંધકામ હટાવવા ગયેલી પોલીસ પર પથ્થરમારો થયો છે. પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. હિંસામાં આગ ચંપીને કારણે 100થી વધુ ઝૂંપડાઓ ભસ્મ થઈ ગયા છે. હિંસા અફવાને કારણે ફેલાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું નોબત ન્યૂઝ ફ્લેશમાં. જય હિન્દ, જય હાલાર.